તો ઘડીક છે એ ખાઈ લઈ વિશ્રામ વિશ્રામ ખાઈ લઈ અને પછી છે આગળ વધીએ પણ અત્યારે સોયાબીનમાં ઝીણું ઝીણું છે એ ખર છે અને કાલના દિવસમાં ઘણું લીધું બાકી પાથરા મારે કાલે કાઢવાના હતા પણ કે કાઢ લીધા એટલે કે ટૂંકમાં ઘરના જ કોકે કાઢ લીધા હશે બાપુજીએ કે બાપા ગમે કહેવાય છે વાડીએથી તો કાંઈ છે છે નબરા નબરા અને આપણે વહેવાતા કડવા કોઠીમડા તો કોઠીમડા થાય છે હવે ધીરા ધીરા વહેલા વહેલા સડતા આવે છે અને ઓની કરાલા દવા છાટવાનું પણ આજના દિવસમાં દોસ્તો પાછો એ ઈ મેઘો છે ઈ આ મહેરબાન થઈ ગયો છે અને જોરદાર અંબાલાલ બાપાની આગાહી છે હાસી પડી છે 3 તારીખથી થી વરસાદ ન હતી તો આજ 2 તારીખ છે પણ આજે આગાહી છે ઈ હાસી પડતી દેખાય કારણ કે અત્યારમાં છે ઈ નાનો એક રેડવા આવી ગયો ને તમને દેખાતું છે ઓલી બધું બધે ધાબર ને વાદરા વાદરા જે આપણી ગિરનારમાં જે મોજ હતી એવી મોજ છે ખરેખર આજે છે તો એવું બધું છે ને આપણે ધીરે ધીરે જ જઈ વિશે વાડી અને હવે ઓની કરી જો દવાયું છટવાનું વાલે કામકાજમાં તો અને વિડીયો જો જેલ ને જોજો તમને એક જાણવા મળશે કે કઈક નવું નવું તો હાલો હવે હાલીએ અને થોડીક વાર ચા પાણી પીવાનું ટાણું થઈ જાય ચા છે આપણો ફેવરેટ છે તો થોડીક વાર માંથી વાળી જઈને ચા પાણી પી લઈએ અને બાકી તમે જોઈ શકો છો વરસાદ વરસાદ નીકળ ચાલુ થઈ ગયો હાલો તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાવું હા તો હાલ તો આવે છે આપણને હાલ પણ આવી ગયા છે વાડીના પાલ તો ધીરે ધીરે છે એ લઈ જવી અને થોડીક વારમાં છે એ આપણને વાડી જાવ એટલે સીધી દાંતડી પકડે છે જવા દે દેવા જવા દેવું ને દેવા આપણે કારણ કે નેવરા નેવરા છે વાડી બીજું કે કારણ કામ છે નહીં દેવા જેવું છે તો સોયાબીન મને દેવું પડે ને આમાં જેવો જાય પણ જાય જાય બહુ મસ્ત થઈ ગયા તો આવી ગઈ આપણી વાડી તો પાછળ ભર્યો છે ભાઈ આપણો દેશી સ્વિમિંગ પુલ અને મેં તમને કાલી વાત કરી હતી તો ટાપુ બાપુ દેખાવા માંડ્યા છે અને પાણી બાણી હજી ફૂલે ફૂલ છે તો વરસાદી પાણી એ ભરાઈ ગયેલા છે હજી ખતર

કારણ કે આવ્યા એટલે કંઈક ફરજિયાત કરવું જ પડશે કારણ કે હાલ હમણાં એની રીતે જવાય ને નકર છે બધા પાછા ખીજે જાય વળી મળે તો એવું બધું છે ને પછી સાઈ મળે દૂધ બધું લઈને એવું બધું કરીને જાઉં અને સાટા માટા જો ખરતા જાય છે ક્યારેક ક્યારેક ઉપર થઈને તડકો હે ત્યારે નોર્મલ છે બહુ કે હે નહીં એટલો બધો મજા મજા હે તો હાલ તો તમને જે દેખાતું છે એ હું કે મેં અના જ વેરી દીધું ના અરે ભાઈ વેરી કાંઈ નથી દીધું હાલા આ બધું હે અમે આપેલી પંખીને શૈણ છે દાન ધર્મ ધર્માદો કુઈન જેને કહેવાય કારણ કે આયા છે આવે ચકલાન પંખીડાન ખિસકોલાન બધા નાના મોટા જીવ જનાવર ખાવા આવે એટલે ઉદાન પુન ધરમ છે એ પેતે રાખવાનું હોય હાલે મને લાકડી લાકડી દે દે ના થઈ જાય હો બેઈને હા ભલે થઈ જાય હે હા આવતા ખેસ લેતો તો લે આય ભાઈ 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 એમ થોડી ખેસાઈ ખેસી මජව කර ප ප පද පල බත බල රම්ද. તો આવી ગયા આપણે પાછા નેદવા માટે અને જાવીશી નેદવા તો ઘડીક છે એ આવી ગયો થોડીક વાર પહેલા મેં તો બગાડ નાખ્યું છે કારણ કે પગ તરત ભીના થઈ જાય અને હવે પારો મીંડો સોખો થવા ખરેખર દોસ્તો તમને એમ લાગતું છે કે શું છે તો આ મધનું પોળું છે જોયા જેવું જોઈ શકો તમે પૂરે પૂરી રીતે અટાડે તો મધ વહી ગયું છે એ કેવું છે ખરેખર ચાલો પારો બારો વઢાઈ ગયો છે અને આપણે છીએ હવે ઘડીક નેદવા પછી આપણે શા પાણી મળશે થોડુંક નદી લઈ પછી તો કા ઉસ દવા સાટવાનું કાઈ ને દવા સાટો છો આ તો દવા બે પાટ પર લાગવાની છે કેમ કે વરસાદે પાણી મોર મૂકી દીધી છે અને પેગી ઉપર થી પાણી ના જે આ નાના નાના ટીપા તો પાણી ટીપમ દવા પડી જાવ અને દવા લાગે જોરદાર તો કા ઉસ હું દેખાણું કઈ જનાવર બનાવર નહી ને તો હાલો ભાઈ આપણે હવે

ફરસ યાદ મેં દેવું જ પણ એમ છે માલેમ હતા આપણું આવી ગયું જૂનું જાણીતું છે કાલનું હથિયાર એ ફોડી દીધું તું તો એ બે ક્યારે આની ક્યું ખોળ સાંભતું દેખાય ત્યાં નહીં દુય એટલે એ પૂરું થાય વેલી શકે અને પછી છે એ આપણને બુલાવશે સાપ પીવાનું કાં નક્કી કોક લઈને આવશે તો પી લેવું કારણ કે હજી આ એક આખો પાટડો આની ક્યું બાકી નેદવાનો દેવાનો કોઈ ઘડીક ઘડીક ને તો ફૂટે વહેલા આમ આમથી તમને દેખાતું છે પાટલી છે કે સોખી

મજા આવી ગઈ લાગે હું ચા પાણી પીવાની હાથમાં ટાણું થઈ ગયું છે ચા પીવાનું ચા પી લે ચા પી લે ભાઈ પાંચ વાગી ગયા ને હાલી ને તારો મૂક ચૂકી ગયા વાડી તો આપડી હથિયારદાર દાંતડી એ લગભગ પ્રકારનું ખડ છે ઢારી દીધું છે નાનું મોટું કરજણો ઝીણું ઝીણું બણું બણું બધું જતું આ બધું છે ને નકામીનું ખોળ છે એ બધું ઢારી દીધું છે નાની કોરો જે ખેરો દેખાય તો દાદાડી સીધી હેલી જાય છે અને હજી તાણું ઘણું છે તો ઘડી ઘડીક નહીં દઈએ તા પછી ટાવાન તાણું થાય પાછું અને આમાં જે ઝીણો કરજણો ને એવું બધું છે એ બધું લેવાનું આલે ભાઈ ધીરું ધીરું અને ક્યાંક ક્યાંક બિસાડા અડસિયા હોય તો નીકળી જાય છે આમાં ભેગા ભેગા એટલે ધ્યાન રાખવું પડે નકરામ ભાઈ જીવ દયા હોત રાખવવી પડે કામ કરતા કરતાં તો થોડુંક વાર કર્યું છે અને હવે લગભગ બધું ખોળ છે એ ઢરી ગયું અને થગલા બગલા થઈ ગયા મોડે થી હાર લેવું તા પાછું હે જાવાન ટાણું થઈ જાય અને જો વાડીએ નજીયામાં મીંડે ધુવાડ અને ગોટન ગોટન નીકળવા એટલે કે ભે દોવાતી હશે તો હવે આપણે કડી કડી ને દઈએ તા કામ થઈ ગયું નામાં જો દવા છાટી તો આમ સીધા આઈ લાગ્યા હોય ને શીલો થઈ ગયો પણ તો ને દઈએ ખોદીએ ને પણ તમને એક વસારે કહી દઉં કે ગુજરાતી ભાષામાં જ જેને કહેવાય કે મને એ નથી સમજાતું કે આવું હાને માટે થાય છે મને એ નથી સમજાતું કે આવું હાને માટે થાય છે સોયાબી ટૂંકા રહી જાય છે અને ખળ વધી જાય છે મને એ નથી સમજાતું કે આવું હાના માટે થાય છે સોયાબી ટૂંકા રહી જાય છે અને ખળ છે એ વધી જાય છે ન જોયું એવું ખળ જોવા જડી જાય છે અને જોયું એવું પાછું જોવા ચડતું નથી એટલે આ બધું આવ્યું એને રાખે તો ક્યાંક ને ક્યાંક સે આવી આ તમને કાલ દોસ્ત મેં કીધું હતું કોમેન્ટ બોક્સમાં કે એ ભાજી તો આવો લઈ કંઈક અરે પાછો યાર મગજમાંથી નીકળી ગયો તમે જ યાદ અપાવી ગયો હું હતું એ હું બોલી ગયો કાલ મેં એક ભાજીનું કીધું હતું એ ભાજી મને પાછી મળી ગઈ છે અરે તાંજરિયાની આ જો તાંજરિયાની આવડી આજે ભાજી તમને દેખાય છે એ હે એ તાંજરિયાની ભાજી કહેવાય જો કોઈને ખ્યાલ ન હોય તો કહી દઉં આ માર્કેટમાં બહુ ઓછી હોતન મળે અને અહીંયા તો અમે દાંતળી લઈને વાઢી નાખીએ અને કામ બીને નકામીની છે ખોટી ખડ કરે છે એવું બધું છે ને અત્યારે ક્યાંક ક્યાંક આપણે હાલીએ ખડ બળ લઈએ સાતો પી એમાં વાડીએ તો હવે આપણે હેન લગન હૈયાદ ધંધો કરવાનો છે તો હાલો ઘડી ધંધો વળગી જાય ને ઘસી દોવાથી પડકારો થાય વાડીએથી એ પેલા આપણે કામ તો હાલે હે પંપ તો આથી તમામ ભાઈ ઈયળને ઝીણી જીવાયત ને વિનંતી છે કે અત્યારે હાલે હે ખેતરમાં દવા છાંટવાનું છે તો આ તમારી ઉપર ઝેરી દવાનો છંટકાવ છે એ થાય છે તો મહેરબાની કરીને છે ભાગી નકર જીવ ના જાઓ તમારે જીવ હોય તો જજો કારણ કે દવા છે રાતણની તો રાતણ નું આવે એના માટેની દવા છે એ છાંટવામાં આવે છે એવું બધું અને અત્યારે આપણે તો આપણું કામ જ કરી બે સાઈડ થી થોડા કામ હાલે મજાક મસ્તી ની છે દોસ્તો તો માંડવી કઈક કરવું હોય તો એમાં કંઈક ને કંઈક જામ આવે છે ક્યાંક રાતડ દેખાય તો હવે એ દવા એકવાર સટાઈ છંટાઈ જાય તો હારા માં હારી એ માંડવી થઈ જાય તો આપણે ઘડી ઘડી ખોલ લઈ તાપાસી પાછી જ જે આ વાદળાં આવ્યા થઈ ગયા ને તો પાછી ફૂયલી ને બધું ખોલવાનું ચાલુ થઈ ગયું છે તો ઘડીક ઘડીક હવે નહીં દે તો આ પાછા આગળ જવાનું ટાણું થઈ ગયા જો કે ભેગું ભેગું તો દોવાઈ ગયું છે અને હવે થોડીક વારમાં છે એ નીકળશું તાર લગન ઘડીક ઘડીક કામ કરીએ ભલે ફૂયલી કરી રાખીએ પણ થોડીક ઢળે રાખીને પછી હાઈકે રાખી તો હાલો હવે દોસ્તો આપણે જઈએ છીએ હવે આયલા આયેલા અને જે ખરેખર છે એ હાંસ તાણે છે એ વાડીએ થી પાછી ગામમાં જે હાલીને જવાની મજા આવે શું મજા આવે હાલીને જવું પડે એક તો હાલે નથી ગાડી તો અડધા લગ્ન હાલીને જવું પડે મજા તો ભાઈ ગરમી છે ને એટલે બાકી ખરેખર મજા આવે મજાક કરવું તો અત્યારે શું છે કે થોડીક ગરમીનું પ્રમાણ વધારે છે ને એટલે થોડીક ગરમી ચડે છે બાકી કંઈ વાંધો નથી જોકે થોડુંક લેવાનું તો આપણે લઈ લીધા થેલા થેલી હતી અને હવે આઈલા જાય છે થોડીક વારમાં આપણે જોકે અર્ધ જ પડી ગાડી તો ત્યાં સુધી પાછું હે અહીંયાથી પાછું નીકળી જવાનું છે કાલો મળશું તે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય દ્વારકાધીશ